ગાંધી પરિવારના મૌનથી રાયબરેલી બેઠક હેડલાઇન્સમાં રહી હતી અને અચાનક રાહુલ ગાંધી ચૂંટણી લડશે તેવી જાહેરાત થઈ. આ સાથે રાયબરેલી વીઆઈપી સીટમાં સામેલ થઈ ગયું. રાહુલના સમર્થનમાં પ્રિયંકા ગાંધી પણ ગામડે ગામડે જઈને નાની મોટી જાહેર સભાઓ કરી રહ્યા છે. ઇમોશનલ કાર્ડ રમતા રાહુલ એમ પણ કહી રહ્યા છે કે રાયબરેલી મારી બંને માતાની જન્મભૂમિ છે, તેથી જ હું અહીંથી ચૂંટણી લડવા આવ્યો છું. આ પહેલા સોનિયા ગાંધીએ રાયબરેલીના લોકોને એક ભાવનાત્મક પત્ર લખ્યો હતો, જેમાં લખ્યું હતું કે રાયબરેલી આવીને મારો પરિવાર પૂર્ણ થઈ ગયો. હું જે પણ છું રાયબરેલીના લોકોના કારણે છું. તો હાલ રાયબરેલીના રાજકીય માહોલમાં માત્ર કોંગ્રેસ અને ભાજપ જ દેખાય છે. બસપાએ યાદવ ઉમેદવાર ઠાકુર પ્રસાદને મેદાનમાં ઉતારીને 7% યાદવ મતદારોને નવો વિકલ્પ આપ્યો છે. જો 34% દલિત અને 23% ઓબીસી મતદારોને વહેંચવામાં આવે તો જીત હારનું માર્જિન ઘટી શકે છે. તો સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી રવિ, જે રીતે કોંગ્રેસનો ગઢ રહી છે રાયબરેલી, શું લાગે છે આ વખતે ખરાખરીનો જંગ કેવો હશે? હા, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે લોકસભા 2024ને લઈને રાહુલ ગાંધીનું નામ છે, તે રાહુલ ગાંધીનું નામ કોંગ્રેસ દ્વારા રાયબરેલીથી જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ કોંગ્રેસી કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક આશ્ચર્યચકિત છે, તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી છે તે અમેઠીથી ચૂંટણી લડતા હતા અને તેઓની એક ક્યાંક ને ક્યાંક પારંપરિક સીટ હતી, પરંતુ જે પ્રમાણે સ્મૃતિ ઈરાની સામે રાહુલ ગાંધીની હાર થઈ હતી ત્યારબાદ તેઓએ ક્યાંક ને ક્યાંક જે સીટ છે તે સીટ બદલી હતી. તેના ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ટિપ્પણી છે તે ટિપ્પણી કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી આપ ભાગશો નહીં, ક્યાંક ને ક્યાંક આપ લડવાની પણ પ્રયત્ન કરો. જે પ્રમાણે જે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એકબીજાને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે લઈને ક્યાંક ને ક્યાંક ઇમોશનલ કાર્ડ છે તે ઇમોશનલ કાર્ડ રાયબરેલીથી રમવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન છે તે નિવેદન કરવામાં આવ્યું હતું કે રાયબરેલી છે તે લોકસભા સીટ છે તે તેમની બંને માતાઓની સીટ હતી અને ક્યાંક ને ક્યાંક લોકો વર્ષોથી કોંગ્રેસ સાથે ત્યાં આગળ જોડાયેલા હતા. જો વાત કરવામાં આવે તો ઇન્દિરા ગાંધી પણ તેઓ ત્યાંથી આવતા હતા અને સાથે જ સોનિયા ગાંધી પણ ત્યાંથી ઇલેક્શન છે તે ઇલેક્શન લડતા હતા. થોડા દિવસ અગાઉ સોનિયા ગાંધી દ્વારા પણ જે રાયબરેલીના જે લોકો છે તે લોકોને સંબોધીને પત્ર છે તે પત્ર લખવામાં આવ્યો હતો કે રાયબરેલીના લોકો છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા છે અને તેઓ ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીને સમર્થન આપી રાહુલ ગાંધીને ભવ્ય જીતથી વિજય બનાવશે તેવું એક ભાવનાત્મક પત્ર છે તે પત્ર પણ લખવામાં આવ્યું હતું. સાથે જ રાહુલ ગાંધી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે રાયબરેલી છે તે રાયબરેલી તેઓની માતૃભૂમિ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક રાયબરેલીની જનતા છે તે જનતા રાહુલ ગાંધી પર વિશ્વાસ છે તે વિશ્વાસ મૂકીને તેમને લોકસભામાં મોકલશે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે રાહુલ ગાંધી દ્વારા જે અમેઠીથી સીટ બદલીને રાયબરેલી ખાતે ઉમેદવાર કરવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક હવે રાયબરેલીની સીટ છે તે વીવીઆઈપી સીટ છે તે બની ગઈ છે. લોકોને ઉત્સાહ છે કે રાયબરેલી સીટ ઉપરથી હવે હાલ કોણ જીતની બાજી મારે છે. જી જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાયબરેલીની વીઆઈપી સીટ પરથી રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીએ જીતનો આશાવાદ આ પારંપરિક સીટને લઈને વ્યક્ત કર્યો છે. 20 ચૂંટણીઓમાં કોંગ્રેસ 17 વખત આ સીટ પરથી જીતતી આવી છે.